આ છોકરીઓને પૂછું છું, રસ્તા ઉપરથી કોઈ છોકરો તમને હેરાન કરી જાય અને તમે ચૂપચાપ ઘર ભેગા થઈ જાઓ, યુ આર નોટ આઈન આયન, તમારામાં તાકાત હોવી જોઈએ, ચાર ભેગી મળી ચપ્પલ બહાર કાઢી અને મેથી પાક આપતા આવડવું જોઈએ. તમે સહન કરો છો માટે તમને કોઈક હેરાન કરે છે. એક દિવસ સામનો કરો, જિંદગી સુધી તમને નહીં બીજા કોઈને હેરાન નહીં કરી શકે. ગાંધીજીના સમયની અંદર છોકરીઓ ગાંધીજીની પાસે આવી, ગાંધીજીની બાજુમાં કિશોરીલાલ મસરૂવાલા હતા. છોકરીઓએ કિશોરીલાલ મસરૂવાલાને કીધું, અમે જયારે સ્કૂલ કોલેજમાં જઈએ છીએ ટપોરીઓ અમને હેરાન કરે છે. અને એ વખતે કિશોરીલાલે મસરૂવાલાએ કીધું, તમને ચપ્પલ પહેરો છો કે નથી પહેરતા? પહેરીએ છે. શેના માટે? તમારા પગમાં કોઈ કાંટો ન લાગી જાય એના માટે. મલ્ટી, હા મલ્ટી યુઝ કરવાનું છે. પગમાં જેમ તાપ ન લાગે, પગમાં જેમ તડકો ન લાગે, પગમાં જેમ કાંટો ન લાગે, એવી રીતના ક્યારેક કોઈક હેરાન કરે તો કાઢીને ચાર ચોપડી દેવાનું છે. આયન, તમે આયન નહીં બનો તો પછી તમે દિલ્હીના સમાચાર સાંભળે પણ નિર્ભયા, પછી શું કરવાનું? આમ કેન્ડલ લઈને પહોંચી જવા. આ રસ્તા છે કેન્ડલ વગેરે તો પરદેશીઓના રસ્તા છે. આ દેશની અંદર આવા રસ્તાઓ ના ચાલે. કોઈ કેન્ડલથી કોઈ છોકરો સુધરી નથી જવાનો. કોકને અડપલું કરતો હોય ને તમને ખબર પડે તમારે ચાર ચોપડી દેવાની હોય જો તમે આયર્નમેન હો તો. સરદારના દેશની અંદર આપણે જન્મ લીધો હોય આપણું ખૂન ગરમ હોવું છે. પણ મને કહેવા દો, 18-20 વચ્ચે ના હશો ને તમે? હા, 17, 18, 19, 20, 21, 22 એટલે કેવો તરવરાટ હોવો જોઈએ. આ તો બેઠા છે જાણે, પાછળ વાળા તો સુઈ ગયા હોય તો ખબર નહીં પડે. આપણે આપણે 1.5 કલાક આમ ના બેસી શકીએ સાહેબ, બેઠા પણ પછી કમર એવી રીતે ટાઈટ થઈ જાય. ઘરે જઈને મમ્મીને કેવું પડે, મમ્મી જરા દબાવી આપને. તમે 20 વર્ષ આયર્નમેન છો કે કોટન? મને એવું લાગે છે કે તમે તમારા શરીરની અંદર જે દ્રવ્ય જવા જોઈએ એ દ્રવ્ય નાખવાને બદલે બહુ ભલતા બહુ ફાલતુ દ્રવ્ય નાખી દીધા છે. તમારા મન જો નબળા થયા હોય એની પાછળ કારણ છે તમારું અન્ન બહુ નબળું છે. આપણે ત્યાં ગુજરાતીમાં એક સરસ કહેવત હતી, જેવું અન્ન તેવું મન, જેવું મન એવી મતિ, અને જેવી મતિ એવી ગતિ. પરલોકમાં આપણે ક્યાં જશું એ આપણા વિચારો ડિસાઇડ છે. પણ આપણા વિચારો જેના દ્વારા થાય છે આપણું મન, એને કોઈ ઘડતું હોય તો કોણ ઘડે છે? આપણું અન્ન. અને એક હજી બીજી કહેવત હતી, જેવો આહાર એવો ઓળકાર. શરીરમાં જતા આહારની બહુ મોટી તાકાત છે. મંદિરની અંદર જેવી રીતના આપણે એકદમ શુભ ભાવથી જઈએ છીએ ને, તો મંદિર જેમ પવિત્ર કહેવાય એમ બોડી પણ એક મંદિર છે. મંદિરની અંદર કોઈ મટન લઈને જાય? જાય? મંદિરમાં જો મટન લઈને ન જવાય, મંદિરમાં માંસ લઈને ન જવાય, મંદિર અપવિત્ર થઈ જાય. આ બોડી, આ દેહ, આ શરીર ઇઝ અ ટેમ્પલ. બોડી ઇઝ અ ટેમ્પલ. તમને ખ્યાલ હશે થોડા વર્ષો પહેલા શક્તિમાન સિરિયલ આવતી હતી. કોણ હતો એનો હીરો? મુકેશ ખન્ના. શક્તિમાન તો બેન થઈ ગયો, એ તો ખબર છે. નથી ખબર? કારણ કે એને જોઈને ઘણા છોકરાઓ પણ એમ ટેરેસ ઉપરથી જમ્પ મારવાના શરૂ કર્યા. ભાઈ, સિરિયલમાં જે બતાવે બધું આપણે ના કરાય. કરાય? ટપુડાનું જેવા આપણે ધંધા કરાય? ના કરાય. સાસભી કભી બહુથી જેવું આપણાથી કરાય? ના કરાય. પણ એ જોયા પછી છોકરાઓ જયારે આવું કરવાનું શરૂ કર્યું ને, એટલે ગવર્મેન્ટે એને બેન કરી દીધી. પણ મુકેશ ખન્નાનો યુટર્ન આવી ગયો. એને તમારા જેવા બાળકો, ટીનેજર્સ,
અને એથી ઉપરની એજવાળા માટે વિચાર વેલ્યુ એજ્યુકેશન નામની એક સંસ્થા સ્થાપી, મુંબઈ અંધેરીની અંદર એની ઓફિસ છે, અને એના માધ્યમે એણે ઘણી બધી સિરિયલો બનાવી. એમાં એણે એક સિરિયલ બનાવી, શરીર એક મંદિર હૈ.